નવસારી વિજલપુર નગરપાલિકાની મંડળી સામાન્ય સભા આગામી વર્ષ માટે વિકાસ કામોને આવરી લેતું 555.52 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। નવસારી વિજલપુર નગરપાલિકાના સભાખંડ મહાપ્રમુખ જીગીશ શાહની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી, જેમાં શહેરના વિકાસના કામોને આવરી લેતું આગામી વર્ષ માટેનું 555.52 કરોડનું બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 34 કરોડના બજેટને પણ મંજૂર કરાયું હતું। નવસારી વિજલપુર નગરપાલિકા સને 2021-22 આજના બજેટના અમારા દિવસમાં અમે નવસારી વિજલપુર નગરપાલિકાએ ગુજરાતની સર્વશ્રેષ્ઠ નગરપાલિકાનું બિરુદ પ્રાપ્ત કરીને 555.52 કરોડ જેટલું માતબર બજેટ ફાળવ્યું અમે બનાવ્યું છે। આ બજેટ લગભગ ગુજરાતની તમામ નગરપાલિકામાં સૌથી વધુ નગર મોટું બજેટ હશે એવું મારું માનવું છે। આ બજેટમાં સામાન્ય માનવીથી લઈને બધા જ વર્ગને અમે સમાવવાની કોશિશ કરી છે। શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે ટેકનોલોજી ક્ષેત્રે, બધા જ ક્ષેત્રમાં અમે આ બજેટમાં અમે ફાળવ્યું છે। અને આ બજેટ માટે અમે પાંજરાપોળ, તળાવ ડેવલપમેન્ટથી માંડીને તમામ કામો આ બજેટના અંદર લઈ લીધા છે। મારું માનવું છે અમારા 52 જે ચૂંટાયા સભ્યો છે એમાં 51 ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે। સભ્યો બધા શિક્ષિત છે, નવયુવાન છે, એટલે એ લોકોનું બહુ સારું વિઝન પણ છે। અને સ્વાભાવિક છે કે યુવાન પ્રમુખ તરીકે મારું પણ વિઝન હોય નવસારીને શ્રેષ્ઠ બનાવવા માટે, અને એ શ્રેષ્ઠ બનાવવા માટે અમે લોકો તત્પર છીએ। અને આગામી એક વર્ષમાં જ્યારે બજેટના અમે લોકો ઘણું કરું કામ બજેટનું પૂર્ણ કરશું ત્યાં સુધીમાં તમને નવસારી નગરપાલિકામાં આ બજેટ જોવાનું તમને વિઝન પણ જોવા મળશે। અમારું આ બજેટમાં અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી એવા શ્રી નીતિનભાઈ પટેલનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, એ સૌનો સાથ સૌનો વિકાસ અમે નવસારી નગરપાલિકામાં ચરિતાર્થ કરવા માટે તત્પર છીએ। સાથે સાથે બજેટ માટે અમને અમારા સાંસદ શ્રી સીઆર પાટીલ સાહેબ અને અમારા બંને કર્મઠ ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબ અને પિયુષભાઈ દેસાઈએ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું છે અને ખૂબ સારા સજેશન્સ અમને બજેટમાં અંદર ફાળવ્યા છે। આ બજેટ જ્યારે પ્રસ્થાપિત થશે ત્યારે આપ સૌ બી માનશો કે આ બજેટ ખરેખર ખૂબ સુંદર બનાવ્યું છે અને નાનામાં નાના વર્ગને બી અમે અંદર આવરી લીધા છે। પ્રાથમિક શાળા હોય, સ્માર્ટ ક્લાસ હોય, બધું જ અમે આ બજેટમાં લાવવાની કોશિશ કરી છે। આશા રાખું છું કે આ બજેટ સૌને ગમે અને પ્રમુખ તરીકે આ બજેટ રજૂ કરતા ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું।